સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને લઈ નવરાત્રી મેળો યોજાયો હતો, જેનું ઉદઘાટન સિંગાપુર શાકભાજી માર્કેટ ખાતે મેયરના હસ્તે કરાયું હતું. ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના ઉત્થાન માટે કટિબદ્ધતાને ધ્યાને લઈ સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવંતા બનાવવાના ભાગરૂપે નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આ તહેવાર સંબંધિત ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ તથા મહિલા સંગઠનોને સીધું બજાર મળી રહે તે હેતુથી ગુરૂવારના રોજ 4 ઓક્ટોબરથી શનિવાર 13 ઓક્ટોબર સુધી વિવિધ ઝોનોમાં 13 સ્થળ પર નવરાત્રી મેળાનું આયોજન કરાયું છે, જેનું ઉદઘાટન મેયર ડોક્ટર જગદીશ પટેલના હસ્તે કતારગામ ઝોનમાં આવેલ સિંગણપુર 4 રસ્તા પાસે શાકભાજી માર્કેટ ખાતે કરાયું હતું. આજરોજ સુરતમાં કેન્દ્રની NULM યોજના દ્વારા કોર્પોરેશનના સહકારથી સખી મંડળની બહેનોને નવરાત્રી મેળાનું આયોજન કરી અને 4 તારીખથી 13 તારીખ સુધી નવરાત્રને લગતી ચીજવસ્તુઓ, સુશોભનની પહેરવેશ, નવરાત્રિના એ દ્વારા બહેનો દ્વારા આ વેપાર શીખવાડવામાં સહકાર મળે છે અને ભવિષ્યમાં એ પોતાનો વેપાર કરી શકે એ માટેનું એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. અને હું આજે 4 વર્ષથી અહીંયા કતારગામ કટારેશ્વર મંદિર પાસે સુરત મહાનગરપાલિકા તરફથી જે અમને સખી મંડળ બહેનોને જે સ્ટોલ આપે છે તેમાં હું આ 4 વર્ષથી આ સ્ટોલ લગાવું છું અને એમાં મને ઘણો ફાયદો થાય છે. એમાં નવરાત્રિમાં મને ચણિયા ચોળી, ઓર્નામેન્ટ્સ, કેડિયા એનું વેચાણ કરું છું અને બળે રક્ષાબંધનના સ્ટોલમાં હું રાખડીનું વેચાણ કરું છું અને મને આ સ્ટોલથી ઘણો જ ફાયદો થયો છે. અને હું સુરત મહાનગરપાલિકા તરફથી જે આ સ્ટોલ મળે છે એટલે જે ગ્રાહકોને જે ભાવમાં પડે તે ભાવમાં હું એ લોકોને વેચાણ કરું છું, જેથી આપણા સુરત મહાનગરપાલિકાનું બી નામ સારું થાય એ હિસાબે હું વેચાણ કરું છું. આ સ્ટોલ કઈ તારીખ સુધી ચાલશે? આ સ્ટોલ 4:10 થી શરૂ થાય છે અને 13:10 સુધી સ્ટોલ ચાલુ રહેશે. 10 દિવસ આ નવરાત્રીનો સ્ટોલ સ્ટોલ આવેલો છે કંટારેશ્વર મંદિર પાસે કટારગામ બજાર પાસે સખી મંડળના મેલો લગાવેલો છે. સુરત મનપા દ્વારા આયોજિત નવરાત્રી મેળા 2018ના ઉદઘાટન પ્રસંગે મેયર ડોક્ટર જગદીશ પટેલ સાથે ધારાસભ્યો, નગરસેવકો અને મનપાના પદાધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.